Good morning, students. Upuram Sarita Sarasvati Group of Education માંથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે થર્ડ ગ્રેડ માં પહેલો લેક્ચર લઈ રહ્યા છે. બરાબર છે? નહીં, એટલે કે નવા ચેપ્ટર નો પહેલો લેક્ચર. આપણે પાંચ પાઠ પૂરા કર્યા છે. બરાબર, પાંચ પાઠ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી લીધા છે. એમાં આગળ આગળ આપણે બહુ બધા એક્ટિવિટી કરી છે બુક ની અંદર. બહુ બધા ગીત ગાયા છે, બહુ બધી વાર્તાઓની મજા માણી છે. રાઈટ, લાસ્ટ ચેપ્ટર આપણું કયું હતું? યસ, કરો પાછો ભીનો ચાલો. બરાબર ને? એના પછી એના પહેલા હતું હું એની હું મારી પાછળ હુંની પાછળ. આવા ચેપ્ટર મેં આપણે લર્ન કર્યા છે. સૌથી પહેલા ચેપ્ટર કયું હતું કોણ કહેશે? વાંદરે વાંચતા ના આવડે, આ સૌથી પહેલો ચેપ્ટર આપણે શીખ્યા હતા. બરાબર, હમણાં તમને એક્ઝામ આવે છે એટલે આપણે એનું પણ પ્રિપેરેશન આગળથી કરીએ છીએ અને હરેક ટાઈમે મેં તમને આગળનું રિવિઝન કરાવ્યું છે. કે તમે ભૂલાય પછી હતું પોટલા ટપકે ટપ ટપ, બીજું ચેપ્ટર હતું. અને ત્રીજું ચેપ્ટર હતું હું પતંગિયું મારા પિલ્લુનું. ચોથું ચેપ્ટર હતું ની પાછળ. અને પાછું કોરો કાચબો ભીનો ચાંદો. અને આજે આપણે છઠ્ઠો ચેપ્ટર ભણી રહ્યા છે, પાઠ છઠ્ઠો આપણે ભણી રહ્યા છે, જેનું નામ છે બતક અને અથવા પણ હંસ. આવું વળી શું હશે? બતક અને અથવા પણ હંસ. એટલે યસ, એ જ આપણે આ ચેપ્ટરમાં આ પાઠમાં જોવાનું છે કે એક બતક હોય ને, એ બતકની પોતાની એક સ્ટોરી છે કે એને પોતાને ખુદને ખબર નથી હોતી કે બતક છે કે હંસ છે, પણ જે છે એ આપણા પાઠમાં જોવાનું છે. તમને આ પાઠના વાર્તા હું તમને કહીશ, એ વાર્તાથી તમને આઈડિયા આવી જશે કે રિયલમાં આ બતક છે, બતક હતો જ નહીં, એ કોણ હતું? એ હંસ હતું. એટલા માટે પાઠનું નામ છે બતક અને અથવા પણ હંસ. જ્યારે જન્મ્યું ત્યારે બતકમાંથી જન્મ્યું હતું, બતકનો એંડો બનીને જન્મેલું હતું. પણ ધીરે 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 કરીને એને ખબર પડે છે કે એ તો હંસ છે, રાજહંસ છે. કે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, વાર્તા મજા આવે કે હા એવું કેવું હશે, જાણવાનું મન થાય કે? હા, મને પણ થયું હતું જ્યારે હું ખોલીને મેં સપાટ વાંચ્યો ને, હા તો મને એવું થયું. અને આપણો ચેપ્ટર જે ચાર જ્યારે પણ ચાલુ થાય ત્યારે સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? યસ, ચાલો ગીતડું ગાઈએ. કે ચાલો ગાઈએ ગીતડું, આ તો હોય જ. તો મેં અહીં આગળ જે પાઠની અંદર તમારું આ ચેપ્ટર સિક્સ છે એમાં 84 ઉપર આ ગીત આપેલું છે, જે મેં બોર્ડ ઉપર મેન્શન કરેલું છે. તો આપણે ગાઈએ. ઊંચા ઊંચા ડુંગર ચડતું, ઊંડી ઊંડી ખીણ ઉતરતું. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું. એટલે ઊંચા ઊંચા ડુંગર, એ તો તમને ખબર જ હોય કે ડુંગર પર્વત માઉન્ટેન શિખર છે, બહુ ઊંચે સુધી હોય અને એને ચડવા માટે મજા લેવાની હોય. જૂનાગઢ ડુંગર ચડવા જાઓ છો? ગિરનાર ડુંગર ઘણા બધા એવા કહેતા હોય, ચલો ડુંગર ચડવા જાય, ચોટીલાલ ડુંગર ચડવા જાઓ છે, જૂનાગઢ નો ગિરનાર ચડવા જાઓ છે, માઉન્ટ એવરેસ્ટ ઉપર બધા ચડવા જતા હોય છે, મૂન પાસે એ બધા ચડવા જતા હોય. કેટલું દૂર હોય, મીલો દૂર સુધી એ બધા માઉન્ટ શિખર હોય, ડુંગર હોય. તો કહે છે કે ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું. ખીણ, ઊંડી ઊંડી, જેટલું ડુંગર ઊંચું એટલી જ ખીણ નીચે. ખીણ એટલે ખાય, એકદમ ઊંડી 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 હોય, તેના પૂરા ઘટાદાર વૃક્ષો ને એટલું બધું દેખાતું હોય ને, ઊંડું ઊંડું આપણે જઈએ ને અંદર ઉપરથી નીચે જોઈને તો ડર લાગી જાય, ચક્કર આવવા લાગે ઘણા ઘણા ને. તો જેટલું ડુંગર ઉપર એટલું જ ખીણ નીચે, ઉંદર ઊંડું હોય એટલે કહેવાય છે કે ઊંડી ઊંડી ખીણ. અપોઝિટમાં ઊંચા ઊંચા ડુંગર ખીણ ઉતરશું. વહેતા જળમાં નાસુ તરસુ, હરિયાળીમાં હરસુ ફરસુ. વહેતા જળમાં, વહેતો જળ એટલે જે પાણી રોકાય નહીં એને વહેતો જળ કહેવાય.
એટલે વહેતા જળમાં નાસુ તરશુ, નાસુ એટલે ના ઉતર, પાણીમાં સ્વિમિંગ કરવાની કોને મજા ના આવે, હે ને? તો વહેતા જળમાં નાસુ તરશુ હરિયાળીમાં હરશુ ફરશુ. હરિયાળી, હરિયાળી એટલે, હરિયાળી એટલે ગ્રીનરી, સિમ્પલ. ક્યારે હોય હરિયાળી? જ્યારે વરસાદ આવે, ચોમાસું આવે ને, એટલે આખી ધરતી છે લીલીછમ, લીલી ચાદર ઓઢીને બેઠી હોય, ધરતી છે લીલી સાડી પહેરીને ઓઢી હોય, બેઠી હોય, એવું કહેવાતું હોય છે. એવા ઘણા બધા સોંગ્સ પણ હોય ધરતીને દેશને લગતા. તો અહીંયા આગળ કહે છે કે હરિયાળીમાં હરશું ફરશું. હરિયાળી એટલે કે લીલુંછમ, જ્યાં વાદળ વાતાવરણ આખું લીલુંછમ હોય, જ્યાં ધરતી આખી હરિયાળીથી છવાયેલી હોય, જ્યાં ધરતી લીલી સાડી ઓઢીને બેઠી હોય, એવું ત્યાં આપણે ફરીશું. પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું. પંખી સાથે કલરવ કરશું, કલરવ કરવું એટલે, કલરવ કરવું એટલે કે પંખીઓનો જે અવાજ હોય, પંખીઓ જે બોલતા હોય, એ જેનો એની વાર્તાલાપ થતી હોય એને કલરવ કહેવાય. કલરવ એટલે કે પક્ષીઓ જે વાતો કરતા હોય એને કલરવ કહેવાય. જેમ કે આપણે વાતો કરીએ છીએ, આપણે માણસો, આપણે લોકો, પીપલ વાતો કરીએ તો આપણને શું કહેવાય? કે આપણે વાતાવરણ છીએ, આપણે બહુ બોલ 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 કરીએ છીએ. પણ પક્ષીઓનો જે અવાજ હોય એને કલરવ કહેવાય. તો કહે છે કે પક્ષીઓ સાથે, પંખી સાથે કલરવ કરીશું, એટલે કે પંખી સાથે અમે એની ભાષામાં વાર્તાલાપ કરીશું, બોલશું. મીઠા તડકે અમે મલકશું, મીઠા તડકે અમે મલકશું. હવે તડકો મીઠો હોય, ખાતો છે, ખાવાની વસ્તુ છે, નો, એ ફૂડ્સ ફીલ, એ ફીલ કરવાની વસ્તુ છે. તડકો જેમ ઠંડી ફીલ કરવાની વસ્તુ છે, એમ કે ને ગુલાબી ગુલાબી ઠંડી છે, તો એ ફીલ કરવાની વસ્તુ છે. એ શિયાળાનો જે મીઠો તડકો હોય ને, શિયાળાનો જે તડકો સવારનો હોય ને, એ મીઠો તડકો લાગે, તો એ ફીલ કરવાની વસ્તુ છે. તો કહે છે કે મીઠા તડકે અમે મલકશું. રેશમિયાને રીમા ઢળશું, મોજાને મસ્તીથી મળશું. રેશમિયા રેતીમાં ઢળશું, પાણી દરિયા કિનારે જે પાણી હોય એમાં જે રેતી હોય ને આગળ, એ રેતી એટલી સરસ રેશમ છીણામાં ઉડતી હોય એવી હોય, એટલા માટે એને રેશમ કહ્યું છે. તમે કપડામાં કાપડ હોય ને, એમાં પોલિશિયર કાપડ હોય છે, જે રેશમ એટલે કે એકદમનું શાઇનિંગ મારતું હોય ને, ચકચકાવટ હોય, ચમકતું હોય, ચીકણું એકદમ લીસુ લીસુ હોય, તો આ રેતી છે એવી જ હોય. એટલે કહે છે કે રેશમે આ રેતીમાં ઢળશું, આ રેતી છે ને રેશમ જેવી કહેવામાં આવી છે, એમાં અમે ઢળશું, એટલે એની મજા માણશું, અમે રમશું, અમે કૂદશું. મોજા ને મસ્તીથી મળશું, દરિયા કિનારેની જ વાત થઈ છે, અને ત્યાંને જ રેતી હોય, રેશમ જેવી હોય, એટલે એમાં કહ્યું છે કે મોજા, તો દરિયાના જે મોજા આવતા હોય, પહેરવાના મોજા રે, એ તો ખબર છે, દરિયામાં જે મોજા આવતા હોય, ઉછળી ઉછળીને આપણી પાસે ભાગી ભાગીને આવતા હોય, એ મોજાની મસ્તીમાં, મસ્તીથી અમે મળશું, એ મોજાને અમે, એ જતા રહે ને તો અમે એને પાછળ પકડવા જઈએ, અને જે વાત ઉડીને આવે તો આપણે આવી આગળ ભાગ્યો ભાગ ભાગીએ, એની મસ્તી હોય, એની મજા માણવાની હોય. તો આવું સરસ ગાવે ચાલે છે, ગીત છે જે આપણે અહીં સમજીએ. હવે તો કે આપણે આપણી વાર્તા તરફ આવવાનું છે. કલરવું બતકડું, અહીંયા આગળ વિડીયોમાં મેં તમને આ કલરવા બતકડાની ફ્લેશ લાઈટ એક પિક્ચર, તમારે જે વાર્તા છે મૂળ, એ હું અહીંયા ફોટો મોકલું છું, સેન્ડ કરેલો છે, જેમાં તમે જોઈ શકો છો કે અહીંયા આગળ વાર્તા છે. આપણા વાર્તાનું નામ છે કદરૂપું બતકડું, જે આપણા ચેપ્ટર ને રિલેટેડ છે, બતક અને અથવા પણ હંસ. હ
હવે બતકડું છે એ કેમ હંસ બન્યો અથવા તો હંસ છે એ શા માટે બતકડું પહેલા એની વાર્તા છે તો સૌપ્રથમ આપણે વાર્તા જોઈ લઈએ એક બતકનું ટોળું હતું એક બતકનો પરિવાર હતો હવે એનો એક બતક હતો એની માતા એને ઈંડા મૂક્યા છે હવે કન્ફ્યુઝ છે એને યાદ નથી અને પોતે મનમાં મનમાં વાતો કરે છે પોતાની જાત સાથે एक बे त्रण चार अरे आ पांच इंडा मैं पांच इंडा मुकिया छे अरे मने याद ही नहीं हूं केवी माचू मैं मारा बच्चा ने जन्मया छे तो पण मने याद नहीं के पांच इंडा था के चार पछि ने याद आवे के हां पांच इंडा था पछि थोड़ा ने एक बे दिवस पछि तरत ज इंडा फूंदवा लागे छे ધીરે ધીરે કટ કટ અવાજ કરે છે આવા લાગે છે અને એમાંથી ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે એક બે ત્રણ અને ચાર ઈંડા ફૂટીને બાર બચ્ચા આવે છે એટલે કે બાર બચ્ચા નથી આવતા એક જ બચ્ચો આવે છે પણ ઈંડા બહાર નીકળે છે એમ પછી પાંચમું ઈંડું જે હતું એ એમને એમ જ છે એમાં કોઈ સરવાળ નથી હોતો બતકી એની માતા છે તો બતકી કહેવાય છે તો બતકી છે એની રાહ જોવે છે કે આ કેમ આ છે ના સેવાળું આ કેમ ફૂટ્યું નહીં બહાર ના આવે તો પોતાની જાત સાથે જ વિચાર કરે છે કે હા આ સૌથી અનોખું બતકી બતક હશે આ સૌથી સુંદર મજાનું હશે એટલા માટે જ મોટું આવ્યું હવે બીજા દિવસે આ ઈંડામાંથી પણ સળવાટ થયો અને અંદરથી બહાર આવ્યું બતક બતકી જુએ છે અને જોઈને કહે છે અરર આ શું આ તો કેટલું કદરૂપું છે આ તો જરાય સારું ઉંદર નથી બત સરસ છે પછી પોતે જ કહે છે અરે હું કેવી માં છું જેવું હોય મારું બચ્ચું છે જેવું હોય મેં સેવ્યું છે એ કદરૂપું છે બત સરસ છે પણ એ મારું છે એમ કરી અને એને પણ બીજા બતકોની સાથે તરવા શીખવા લઈ જાય છે કહે છે કે હું આને પણ શીખવીશ પણ શીખવા લઈ જતા એના ભાઈ બહેન મસ્ત એની મસ્તી કરે છે મજાક કરે છે કહે છે ધુતકારે છે કહે છે અસવાર લાગે છે કે કેટલું ગદરૂપું છે તું માં અમે તા અને અમારી સાથે નહીં રમાડી આ કેટલું બદસુરત છે બતકી એને સમજાવે છે કે જેવું હોય તમારું ભાઈ બહેન કહેવાય તમે એના ભાઈ બહેન કહેવાઓ એ તમારો જ સાથી થઈને તમારી સાથે રમે તમારે એને રમાડવું જોઈએ પણ કોઈ એનું સાંભળતું જ નથી બતકી ખૂબ દુઃખી થઈ જાય છે અને આ બતકડું જે છે કદરૂપું બતકડું એ પણ ખૂબ દુઃખી થઈ જાય છે પછી આમ ને આમ ચાલતા એને ખૂબ દુઃખી થતાની સાથે એમ વિચાર કરે છે કે હું અહીંથી કોઈ બીજી પ્લેસ ઉપર જગ્યા ઉપર જતો હોઉં અને એક સરોવરથી બીજા સરોવર બીજા સરોવરથી ત્રીજા સરોવર ત્રીજા સરોવરથી ચોથા સરોવર એમ આગળ આગળ સરોવર સુધી પહોંચતો જાય છે પણ જ્યાં જાય છે ત્યાં બધાની મસ્કરી ઉડાડે છે અને કહે છે કે ચલ હટ આખો જાણીથી તું ક્યાં બતક જેવો લાગે છે કેટલો કદરૂપો છે તું અહીંથી જા ભાગ અમે તારા અહીં કોઈ દોસ્તા નહીં બની તારી સાથે કોઈ નહીં રમે બતકડું છે ખૂબ દુઃખી થઈ જાય છે અને એ દુઃખી મને આગળ આગળ ફરીથી જવા લાગે છે આગળ આગળ જતો જ જાય છે ત્યાં એ ડોસીમાની ઝૂંપડી આવે છે એ ઝૂંપડીમાં એ બતક એનો સહારો લેવા જાય છે હેલ્પ લેવા કેમ કે વાવાઝોડું ખૂબ આવ્યું હોય તો બતક કહે છે આ બતકડું કહે છે કે ડોસીમા હું તમારી કામમાં મદદ કરીશ આ વાવાઝોડું છે ત્યાં સુધી હું તમારી ત્યાં રહી શકું ડોસીમા કહે છે કે તમારી શું મદદ કરવાનું પણ હા આ વાવાઝોડું જ્યાં સુધી છે ત્યાં સુધી મારા ઘરે તો આરામથી રહી શકે છે ત્રણ દિવસ બતકડું ત્યાં રહે છે ડોસીમાને ત્યાં અને પછી ત્યાંથી વિદાય લે છે રવાના થાય છે કહે છે કે હવે વાવાઝોડું પૂરું થઈ ગયું હું અહીંથી નીકળું છું અને એ જતું રહે છે આગળ જતા જતા એક સુંદર સરોવર પાસે પહોંચે છે અને ત્યાં જોવે છે કે બહુ બધા હંસના ટોળા છે ત્યાં રમતા હોય છે
તરતા હોય છે અને આ બતકડું તેની પાસે જાય છે અને બધા જ હંસો છે એ બતકડાને કહે છે કે અરે તું ક્યાંથી આવ્યો છે ચલ તો હવે અહીંથી જ અહીં જ રોકાય છે આપણે અહીં જ બધા સાથે રહીશું ત્યારે બતકડું કહે છે કે ના ના મારો પરિવાર સામે બીજા એક સરોવરમાં રહે છે મારે ત્યાં જવું પડશે પણ હું અહીં થોડા ટાઈમ રોકાઈશ આમ કહીને અને આ બતકડું અને આ હંસ છે બધા એકબીજાના સારા એવા દોસ્તા ફ્રેન્ડ્સ બની જાય છે અને ત્યાં એ રહે છે અને મજા આવે છે કોઈ એને કદરૂપ નથી કહેતું કોઈ એના ઉપર હસતું નથી તો એ બહુ ખુશ ખુશી ત્યાં રહે છે હવે એક દિવસ ત્યાં રાજ કન્યા આવે છે કન્યા હંસ આવે છે હંસોના ટોળામાં એક રાજકન્યા હંસ હોય છે એ આવે છે અને એને કહે છે અરે તું કેટલું સુંદર છે તો બતકડું દુખી મને નિરાશ થઈને કહે છે કે તમે મને મજાક મસ્તી કરો છો મસ્કરી કરો છો બધા મને ધુતકારે છે કદરૂપું કહી કહીને હું બચું છું એમ કહી કહીને મને ધુતકારે છે મને કોઈ બોલાવતું નથી અને તમે એમ જ કહો છો કે હું આટલું સુંદર છું ત્યારે રાજકન્યા હંસ છે કહે છે કે ચલ હું તને બતાવું તારી સુંદરતા પાણીમાં એને બતાવે છે કે જો આ પાણીની અંદર નજર કર તો મારા જ જેવું સુંદર છે જોઈ તો લે એકવાર ત્યારે આ બધા પણ પાણીમાં જુએ છે અને એને ખરેખર ખૂબ ખુશી થાય છે એ કહે છે અરે હા હું તો હંસ જેવો તમારા જેવો રૂપાળો છું કેવો સરસ છું હું તો હંસ છું ત્યારે એ ખૂબ ખુશ થઈ જાય છે અને બધા હંસ અને ખરેખર એ હંસનો ટવડો એ રાજ હંસ હોય છે ત્યારે ખબર પડે છે એને કે હું તો બતકના એક બતકી છે એના જ પેડમાં જન્મ લઈ અને રાજ હંસ છું તો એ હું હંસ જ રહેવાનો છું તો હું ક્યાંથી બતકરા જેવો દેખાઉં તો હું ક્યાંથી ના જેવો સુંદર દેખાવ કેમ કે બતકોનો ટોળો હોય તો એને એના રૂપ જેવું જ બતક હોય તો એને સુંદર લાગે હવે બતક હોય અને એ નીકળે રાજહંસ તો પછી એ તો બેને સમાનતા હોય જ નહીં ને ક્યાં બતક ને ક્યાં હંસ એટલા માટે અહીંયા આગળ શું થાય છે તો એને ખબર પડે છે કે પોતે રાજહંસ છે અને એ બધા એની સાથે ત્યાં જ રહે છે અને બધા એના મિત્રો બની જાય છે અને રાજહંસ છે એને ખૂબ ખુશી થાય છે અને પછી ત્યાં જ માનસરોવરમાં રહે છે અને બધાની સાથે રાજહંસ બની રહે છે ખુશી ખુશી કઈ સરસ સ્ટોરી છે તો આપણું આ કદરૂપું બતકડું છે એમાંથી એ વાર્તા પર આપણને છઠ્ઠા પાઠ મળે છે બતક અને અથવા પણ હંસ તો હવે તમને ખબર પડી ગઈ કે આ હંસ છે એ બતકડું કેમ કહેવાનું કે આ બતકડું છે એ હંસ કેમ કહેવાનું ખબર પડી ને કે આ બતક છે કે અથવા પણ હંસ જે પણ છે એને જ્યાંથી જન્મ લીધો હતો ત્યાંથી એને મૂળ સ્થાન ઉપર એની જે રિયલ પ્લેસ હતી સાચી જે જગ્યા હતી એ ત્યાં સુધી પહોંચી જાય છે અને એને તો ખૂબ મજા આવી જાય છે મજા જ આવે ને હવે કોઈ પણ વ્યક્તિ હોય આપણને ખબર જ હોય કે ભાઈ આપણે આટલા કાળા કાળા છીએ ગંદા ગંદા છીએ જાડા જાડા છીએ તો કોઈને ના ગમે પણ એકદમ મસ્ત મસ્ત બધી બધી આંખો વાળા અને મસ્ત મસ્ત ક્યુટ 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 હોય બધાને જોવા ગમે રૂપાળા રૂપાળા હોય બસ થોડી કલર હોય તો કેવું અચ્છા બધાને આમ ગમે ને અટ્રેક્શન થાય તમારા ઉપર અને મારું એવું કહેવું છે કે રૂપ રંગથી ગમે તેવા હોય આ તો એ પક્ષોની વાત છે પણ આપણે માણસોની અંદર હ્યુમન બિંગ્સમાં આ પાર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ઘણા લોકો તમે પણ તમારી અંદર એવી હશે ગુણ ઘણામાં એવી ગુણતા હોય અને ઘણામાં એવી અવગુણતા હોય કે પોતે સુંદર હોય ને તો બીજા એને જે કાળા હોય કે જાડા હોય એવા લોકો એને ગમે નહીં નીચા હોય એવા લોકો ન ગમતા હોય તેમની સાથે એને બોલાવે નહીં એમની સાથે ફ્રેન્ડશીપ ન કરે કેમ કેમ કે તમે બહુ સુંદર છો અને એ નથી એટલે
જોઈએ આ વાર્તા ઉપરથી આ પાઠમાં આપણે એ શીખવાનું છે અને આજ પાઠમાં તમે જે ભણો છો જે તમે શિક્ષણ મેળવો છો બુકમાં શિક્ષક પાસેથી સ્કૂલમાં એ બધું જ તમને જીવનમાં કોની સાથે કેમ રહેવું કેમ જીવવું એનું એક પાર્ટ હોય છે એનો એક ભાગ ગુજરતો હોય છે બાકી શિક્ષણ લેવાની શું જરૂર શું તમે ભણવો જોઈએ પણ જરૂરી છે જીવનમાં આપણે ક્યારે શું કરવું ને એની નોલેજ એનું જ્ઞાન છે ને એ આપણને એક એજ્યુકેશન એક શિક્ષણ આપી શકે અભણ માણસોને ખબર ના હોય પણ ભણેલાને બધી ખબર પડતી હોય તો એનો ફેર પડે ને કે આ ભણવો અને ના ભણવાથી શું ફાયદો થાય અને શું ગેરફાયદો થાય એની ખબર પડે તો અહીંયા આગળ હવે એ મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે કે જે કોઈ બને બી તમારા મનમાં પણ એવા કોઈ હશે લોકો જે ખૂબ સુંદર હોય તો એને બીજા લોકો જે બદસુરત છે એમની સાથે બોલે નહીં એમને મિત્ર ના બનાવે તો આવી પાર્શિયાલિટી ના કરતા કરતા હોય તો ત્યાંથી બંધ કરી દેજો આ ભણ્યા પછી કેમકે એ તમને અલગ કરે છે એ તમારી ગુણવત્તા છે તમારી અંદર એક સારા સંસ્કાર ફૂંટેલા સિંચવામાં આવ્યા છે એ પ્રૂફ કરતા હોય છે કે તમે એક સારા ઘરમાં જીથી આવેલા છો તમે સારા એવા વિચારો ધરાવો છો સારી એવી સ્કૂલનું નોલેજ મેળવો છો સારી એવું શિક્ષણ મેળવો છો એ બધું જ છે તમારા વર્તન વાણી વિચાર એના પરથી ખબર પડતી હોય છે તમે જે કઈ બી કરો છો એમાં તમારા આસપાસમાં એરિયામાં ફેમિલી મેમ્બર્સમાં ઘરમાં કુટુંબ પરિવારમાં ખાલી તમારું ઘર હોય એટલે તમારા ઘરની અંદર જેટલા સભ્યો હોય એટલા જ પૂરતું તમે સીમિત ના હોય તમે વચમાં આવો છો અને આજુબાજુમાં બધા જ છે એ તમને ઘેરાયેલા હોય છે તમે કઈ બી સારું કરો ખરાબ કરો તો મમ્મા પાપા કે તમારા ફેમિલી મેમ્બર્સ કે તમે સ્કૂલથી અટેચ છો તો સ્કૂલમાં પણ તમે ફેમસ થઈ જાઓ કે ભાઈ વાહ આ તો બહુ સરસ કામ કહેવાય વાહ તમારામાં તો સારા વિચાર જોડેલા છે હે ને તમે તો બહુ સરસ કામ કરો છો પછી તો એ જે સારું હોય એમ ખરાબ પણ હોય બધામાં સારું હોવું જરૂરી નથી બધામાં ખરાબ હોવું જરૂરી નથી પણ જે ખરાબ છે એને સારું કરવાની ગુણવત્તા આપણામાં હોય જે આપણે કેળવવી જોઈએ અને એ કોણ આપે એક શિક્ષક શિક્ષક નથી કે શિક્ષણ એજ્યુકેશન એક શિક્ષક તો શિક્ષક છે એ વારંવાર તમને હરેક કંઈક ને કંઈક નવું શીખવ્યા જ કરવાના છે કે તમારે ક્યાં શેની જરૂર છે એ શીખવ્યા જ કરશે પણ લેવું તમારે બરાબર એટલે આપણે હું તમને મેઇન પોઈન્ટ એવું શીખવું છું કે કદરૂપું બતાવડું છે તો જો એને પણ કેટલું દુઃખ થતું હોય થાય ને જેમ તમે કોઈને અવોઈડ કરો એટલે કે તમે કોઈને ધુતકારો કે છા તું મારે તારી સાથે નથી રમવું મને તારે નથી બોલાવવું તું તો બહુ ગંદો છે એવું નહીં કરવાનું એને સમજાવવાનું એ ગંદો છે ગંદી છે તો એને શીખવવાનું કે તું આવું કરે છે તું આટલી ગંદી છે આટલો ગંદો છે એટલે મને તારી જોડે ના ગમે તું રોજ સ્વચ્છ રહે નાઈ ધોઈને એ સરસ તૈયાર થઈને રહે તો તું કેવા સરસ લાગે આવું સમજાવવાનું તો અહીંયા આગળ તો કદરૂપું બતાવડું છે એને તો એવું કઈ જ નતું એને તો આપેલું જ એવું હતું શરીર ઘોડી અને બતકના પરિવારમાં જન્મ્યું હતું અને હતું નીકળો હંસ એટલે લોકોને એવું કદરૂપું લાગતું હતું પણ હંસના ટોળામાં તો એ હંસ લાગે રાજહંસ લાગે એટલે પોતાની ગુણવત્તા છે એ પોતે સ્વીકારીને ચાલે એને દુઃખ થતું હોય ને એમ હું એવું સમજાવું છું કે તમે પણ કોઈને દુઃખ થાય ને એવું વર્તન ક્યારે કરવું ના જોઈએ નહીં કરો ને આઈ નો એ તો મેં જ કરતા હોય ઘણું બધું તમે શીખો છો અને ઘણા તમે મોટા પણ થઈ ગયા છો એટલે તમને ફિલિંગની ખબર પડતી હોય કોઈ હોટ થતું હોય
કોઈ હેપી થતું હોય, કોઈ તમારાથી બહુ ખુશ થતું હોય અને કોઈ તમારાથી ઘણી વાર દુઃખી પણ થતું હોય. લાઈક મમા જ છે, મમાનું ક્યારેક તમે માનો નહીં, એ તમે શીખાવે સમજાવે કે ભાઈ તું વર્ક કર વર્ક કર વર્ક કર, અને તમે ના કરો ત્યારે મમાને દુઃખ થાય. તો જે દુઃખ થાય એ નહીં કરવાનું. સૌ પ્રથમ આપણે આપણા પેરેન્ટ્સને સાચવાના, સૌ પ્રથમ આપણે આપણા પેરેન્ટ્સને આપણા વાલીનો આપણે માનવાનું, પછી આખી દુનિયા છે એ ગમે તે હોય. આપણા પેરેન્ટ્સને આપણે ક્યારેય હર્ટ નહીં કરવાના, દુઃખી કરવાના છે આ પહેલા શીખવાનું છે. આ સ્ટોરીમાં એટલીસ એટલું તો શીખજો છે, તમારા મમ્મા પપ્પા જે કંઈ બી તે ભણવા માટે એ કરજો. અત્યારે તમારો સમય ભણવાનો છે, એટલે એ વારંવાર ભણવાનો કેસ. કાલે એટલે કાલ મીન્સ કે જ્યારે તમે મોટા થઈને સેટ થઈ જશો, બિઝનેસ કરશો, કોઈ સારી એવી પોસ્ટ ઉપર જોબ કરશો ડિગ્રી લઈને, ત્યારે તમને કોઈ મમ્મી પપ્પા નહીં કે ચલ હોમવર્ક કરવા બેસી જા, ચલ હમણાં દીદીનો લેક્ચર આવશે વિડીયો લેક્ચર જોવા બેસી જાઓ કહેશે નહીં. સમય સમયની વાત હોય છે, જ્યારે જે સમય જે કરવાનું હોય એના ઉપર વધારે ફોકસ આપો તો જીવન સરળ બની જાય છે અને આપણે કોઈને ક્યારેય દુઃખી કરતા નથી. ઠીક છે, ચલો હવે અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ. સરસ મજાની વાર્તા અને સરસ મજાનું ગીત આ સાથે આપણે પહેલો લેક્ચર કમ્પ્લીટ કર્યો છે. બીજો લેક્ચર આપણે જોઈશું ત્યારે આ વાર્તા આપણે વાંચીને પણ શીખવી જોશે ને, કે ભાઈ ચપ્પલ ચાલશે નહીં, વાંચીને પણ એક વાર હું આ વાર્તા ફટાફટ શીખાવી લઈશ અને બુક તમારી પાસે રાખજો. એટલે હું જ્યાં વાંચતી છાઉં એ તમારે બુક છે એમાં આંગળી રાખતું જવાનું અને હું વાંચતા વાંચતા શીખાવતી જઈશ. ત્યાર પછીના જે કંઈ બી આના વાતચીત કરવા માટેના કંઈ પ્રશ્નો કરી હશે એ જ લઈ લેશે એ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ત્યાં સુધી આવજો. નમસ્તે.